સામેથી મહારાજ ની સવારી આવતી જણાય છે ભાઈ જણાય છે વીરા સાંભળ્યું છે કે મહારાજ અજમલ પાપી પેટે વાંજ્યા છે હા સુવિધા વાંજ્યાના સુકલ લઈને વામણી વાવવા નો જવાય ભાઈ એ વીરા હવે હાવ નો જવાય હાલ બની ભાઈ ઉડું ફરીને વારી જાય હા વીરા અરે વીરા પ્રદા આજ કેળો તો ભાઈ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે પણ આપણે ઘોડીએ સવારી જોઈને બને ભાઈ એવડું ફરીને વિવાહ છે જઈને એમને કહો કે આજ અમને અમારા મહારાજને જોઈને એવડું ફરીને શા માટે વિવાહ છો ભલે મહારાજ અરે ખડુત ભાઈ ઓ આજે તમે અમને નમરા મારને જોઈ શા માટે ઓડું ફરીને ઉભા છો અરે વીરા પ્રધાન આપણા મહારાજને જોઈને મે ઓડું ફરીને દીબ્યા વીરા વામણી વાપાનો સમય હું મારો બાબે વામણી વામાં જાઈ સી વામણી વામાની કા ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા છે વીરા કઈ વસ્તુ ઘરે ભૂલ્યા વિચાર માન વિચાર માં હું મારો ભાઈ બે ઓડું ફરીને વાંચી ભાઈ અરે ખડુત ભાઈ ઓ ચીજ વસ્તુ તમારી સાથે હોતો તો સાંભળે જોઠું બોલો છો હા વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહીશે આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા ભલે ખેડૂત ભાઈ અરે મહારાજ ખેડૂત ભાઈ નું કેમ થાય સાચું ને સત્ય બોલશે તો આપનો મહારાજને દુઃખ તો નહીં લાગે અરે વીરા પ્રધાન જઈને ખેડૂત ભાઈ ને કહો જો કદાચ સાચું ને સત્ય વાત કરશો ને તો રાજ માંથી મોં માં ગોઈ નામ મળશે પણ જો કદાચ જૂઠું બોલે ને તો કાળિયા ઠાકર ના સોગન દઈ ભગવાન ભોળિયા નાથ ના સોગન દઈ એમની પાસેથી સત્ય વાત જણાવજો ભલે મહારાજા અરે ખડુત ભાઈ જો તમે સાચું ને સત્ય બોલશો ને તો તમને રાત તરફ ના મળશે બે ભાઈ ને બે ને અને જો તમે જૂઠું બોલશો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકર ના સોગન છે ખડુત ભાઈ એ વીરા પ્રધાનજી ઠાકર ના હામ દીધા છે ભાઈ એ વીરા અને હદડો હદડ ઠાકર ના હામ દીધા ઠાકર નામ ખવાય નહીં ઓ વીરા એ વીરા ઓ અરે ઠાકર તો આપને પ્રાણ થી નહીં પ્યારો હોય એ ઠાકર આપડા હૃદયા માં હોય ભાઈ એ વીરા ઠાકર ના ખોટા હામ ખવાય નહીં નહીં અરે રહે થઈ છુપાવાય નહીં હસુ વીરા સેવું સેવું હોય ઝાટકી હાસુ કહી દે હાલ કહી દે મારા ના જણુ માં રહેત ના નમન છે મારા જય થાવ ખડુત ભાઈ અરે મહારાજ મહારાજ આજ અમે નથી કહેતા પણ હે મારા મહારાજ આજ રસ પરોસ એવી વાતું થાય હા ખેડૂત ભાઈ કે મહારાજ અજમલ પાપી પેટે વાંજ્યા છે અને મહારાજ વાંજ્યાના શુકલ ને બામણી વાવવા જાય ને મહારાજ તો હે મારા મહારાજ અમારા ખેતર ની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખડુત ભાઈ એવડું ફરીને વાંચ મહારાજ ખડુત ભાઈ એવડું ફરીને વાંચ અરે ને ખડુત ભાઈ આજ કઈ વાત તમારી એક જ ઉઠી પડે છે કારણ કોને કહે કે ફોકન ગઢે ના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે આ વાત તમારી માન્યતા ના આવે કારણ જો મારે આંગણે લાસા લક્ષ્મી શકુન તને નામ ની દીકરી હોય ને તો કઈ રીતે વાંચ્યો કહેવાય તે મને સત્ય વાત કહે ખડુત ભાઈ સત્ય વાત કહે વીરા અરે હા મહારાજ અરે હે વાત તો અમે પણ જાણી છી કે એક લાસા એક લક્ષ્મી અને એક સગુણા મહારાજ એ તો જાણે આજ સાક્ષાત ભગવદને પણ ઝાખા પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા ખોડા ખૂંતી હોય મહારાજ હા ખેડૂત ભાઈ પણ હે મારા મહારાજ અરે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે પ્રણાવો તો એ પોતપોતાને સાસરે વહી જાય અરે મારા મહારાજ બાપા તમ જેવા ધર્મ નું રાજવી રાજ કરતા હોય પછી અમર રેત ને સાના દુઃખ હોય મહારાજ અમર રેત ને સાના દુઃખ હોય પણ કહેવાનું તો એટલું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લૂલો લંગડો હરે એક પણ પુત્ર હોત ને તો આજ તમ ક્યાં પછી આ પ્રકરણ ના રાજ મહારાજ અરે તમ ક્યાં પછી આ નગર હંભારત નહીતર એક દી આ નગર ને મણમણ ના તાળા લાગશે મહારાજ મણમણ ના તાળા લાગશે મણમણ ના તાળા લાગ હા ખેડૂત ભાઈ આજ કઈ વાત તમારી હું સત્ય માનું છું કારણ કે દીકરી કોઈના રાજ રહ્યા નથી મારા પણ નો રે હા મહારાજ પછી રહે તો હોય તો ભલે ને ખુદ હમ રાજવી હોય તો ભલે દીકરી જ્યારે ઉંમર લેક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વણાવવા પડે આ વાત તમારી હું સત્ય માનું છું પણ તમે વાતનો કોઈ ખોટું લગાડતા નહીં કારણ જો કદાચ તમને મારા મુખ જોતા જવડા સુકલ થતા હોય ને હા મહારાજ તો કાલ સવારે સુરજ નારાયણ ઉગતા સારું મુહૂર્ત જોઈ સારું જો ઘોડી જોઈને વાવણી વાવવા જાજો એ પેલા જે તમે મને સત્ય વાત કીધી ને સુકન્યા લેવા જાય વીરા જાય વીરા
सोने सुकनिया लेवा हाला मने भाई सुकनिया लेवा दाइसे रे हेलो ये यावा सुकनिया लेवा हाला मने भाई सुकनिया लेवा दाइसे रे अरे वीरा प्रधान कहो महाराजा आज नगद चक्रवा जाता जाता आज खड़े तो भाई सामा मड़े छे सुकन कोई आपनो लेतो नथी वीरा जो कदाच राजना मार के जासो अनेक लोको सामा मड़े कदाच न बोलवाना शब्द बोले तो माटा शब्द आपरा ते सहन न थाय એટલા માટે તમને મારો હુકમ હોય કે રથ ઘોડા પાલકા પાછા વારી રાજ માથે તમારા માતૃશ્રીને બોલાવો ભલે મહારાજા હે આજે પરદાનો बुलावे राज माताया Thank you.
મારો જીવડો મુંજા आजे राजना ए कहो ने रानी साबड़ो ने તારે મરાવો વાલો રે લાગે યાજ જીવવા કરતા રે મરવો રાજન વાલો વાલો લાગે એ પડો માર્યો ભાગ્યાનો યવતા આપણી આ રહીએ તો મેળેલા બોલતી હોય
तो आज आपणी आ रयत ने आपणो संतान समझे से ने सत्य वात छे सती तुम्हारा नाथ आज आपणी आ रयत ए वात थी क्या जान छे के દીકરી લાસા દીકરી લક્ષ્મી દીકરી સગુણ તને દીકરી તો આપો આંખનો એક રતને કહેવાય હા મારા નાથ પણ આપ તો એક દીકરીના માં છો વિચાર તો કરી જો રાણી કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે સતી દીકરી કદાચ 16 વર્ષની હોય 18 વર્ષની હોય પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરે આપણે વડાવવા પડે હા મારા નાથ એટલો જ નહીં પણ વાવણી જતા ખેડૂત ભાઈ સામા મળે સુકન કોઈ મારું લેતો નથી રાણી આજ આપણી રયાત ધન ખાઈ ડગલે પગલે વાંજેના મેણા બોલે છે રાણી આ જાવા મેણા અમારાથી સહન થતા નથી કારણ જો કદાચ મારા ગયા પછી ભગવાને મને એકાદો જો કુંવર આપ્યો હોત નહીં તો પોકરે ગટે રાજ સંભાળે ગાદી નો વારસદાર બને નકર એક દિવસ આ પોકરે ગડી ને મન મનના તાળા દેવામાં આવે રાણી ના મારા નાથ પણ કદાચ જો તમારી રજા હોય ને જો આપ મને આજ્ઞા આપતા હોય ને તો કાશી વિશ્વનાથ ના શરણે જય ભગવાન ભોળિયા નાથ નું તપ ધરી દીકરાનો વરદાન માગી અને રાજમાં વેલાછળ પાછો આવો રાણી પાછો પધારો સતી અરે ના મારા નાથ આજ આવી કાયે પણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ અમા પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન આજ તમે જાણો છો મારા નાથ આજ આપણી આ રયત પણ જાણે છે
કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી શગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો બાર કીથા પણ હોય, આજે આપણી લાડકી શગુણા ના હાથ પીડા કરી એની હરકેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. હા સતી, આજ કઈ વાત તમારી હું સત્ય માનું છું, કારણ કે અત્યારે આપણી દીકરી શગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મારા નાથ, ભલ ઘડીમાં ઘડિયા લગન લખાવું એમના પીડા હાથ કરી દીકરી શગુણા ને સાસર વડાવું, પણ સાસર વડાવતા પહેલા હું તમને કારભાર સોંપતો જાઉં છું રાણી. કહો મારા નાથ કે જ્યારે આપણી દીકરી શગુણા જોઈને ચાર ભેરા ભરવા જ્યારે આ મંડપ નીચે આવે ને રાણી, ત્યારે એમને એનો માણી જાય વિરો યાદ ન આવે એની ખ્યાલ રાખજો રાણી, એમની કાળજી રાખજો સતી. હા મારા નાથ, આજે તમે પણ એ વાત નો અહીંયા દરપત રાખજો, કારણ કારણ કે આજે મારા કાળ છાના કટકાને મારા અહીંયા ઉપર પથ્થર મૂકી ચોરીના ચાર ફેરા ફરવા મંડપ નીચે લઈ આવી રાજન, અને હસતા મુખે તમને વન જવાની રજા આપી મારા નાથ, રજા આપી. બોલે સતી, અરે વીરા પ્રધાન કહો મારા રાજમાંથી આપના રાજગોરને બોલાવો. હે આજે પરધાન બોલાવે ગોર દેવયા જો રે, મારે દીકરી શગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે એમના લીલુડા શિફળ લઈ આપને દેશ અને પરદેશ જવાનું છે. હા મહારાજ, ક્યાં દેશ જવું ક્યાં દેશ ન જવું મને છોકરો રાજવી. હા બધા વાત તમને ખબર નહીં એટલા માટે દેશ જાજો પણ દેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. હા રાજવી, પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હશે ને. હા બધા પિંગલગઢ જવાના કારણ કે પિંગલગઢ ના રાજા પટિયા રહી રે આજ મારે 20-20 વર્ષના વેર આયેલા આવે એટલો જ નહીં, તલવાર ની ધારે મારે 22-22 વર્ષના આબોલા છે એટલા માટે દેશ જાજો પણ દેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. ભલે મહારાજ, જતા જતા હું તમને બે શબ્દ કહું, શબ્દનું પાલન તમારે કરવું પડશે રાજવી. કહો બધા કે બહેન શગુણાનો ગમે રજવાડે ની અંદર લીલોડા શ્રીફળ લાવીને આવું, વાત તમારે માન્ય રાખવી પડશે. હા બધા પિંગલગઢ સિવાય કોઈ રાજ કોઈ રજવાડો મને મંજૂર છે. એવા હારા કે મંગે ગુરદેવ હાલિયા રે, ઓળ દે
भवानी मदर भनी महावड़ी रे भैया भैया जी भवानी मदर भनी महावड़ी रे भैया हमदा लगुदने भई महादा लगुदने भई महादा लगुदने भाई भवानी मदर भनी महावड़ी रे भैया धरती मदर भरी महावड़ी रह धरती मदर भरी महावड़ी रह धरती मदर भरी महावड़ी रहे कटारी हंगे जमर बिराई कटारा हंगे जमर बिराय आदमासी होरी दरबारी आदमासी होरी दरबारी आदमासी होरी दरबार केरे कटारी हंगे धमार बिराई कटारी हंगे धमार बिराई हे अजय केरे नगरी ना हो तो राज भी रहे हे अजय केरे नगरी ना हो तो राज भी रहे हे अजय किया वही माना ना किया वही माना ना किया वही माना ना केरे नगरी ना हो तो राज भी रहे दुश्मन मेहमान कदी करवा मांगतो होय एवुं लागे छे माटे आपणा राजनी अंदर એવા ચોકી ફેરા કરો કે આજે બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ન ફરકવું જોઈએ હા જય 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 જેવો તમારો હુકમ બાપુ અરે મહારાજા હું તમારી ભેગો વીવી વરથી નોકરી કરું જાલગણ હું રાજમાં હોય જાલગણ કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે તમ તારે આરામ કરો અને હું ડેલીએ બેઠો અહીંયા આવો अब उदास मां देखो आज का मारवाम ध्यान रखियो ये बाजू ढाल फिरू से तुम्हारी रजा जेवा अंदर नो मणस कोई बाहर नहीं अने बाहर नो मणा कोई अंदर नहीं।